એક દરવાજા ઉપર એમ લખ્યું હતું કે ઓછી ઉંમર વાળી પત્ની, પહેલા દરવાજા ઉપર, બીજા દરવાજા ઉપર લખ્યું હતું કે વધારે ઉંમર વાળી પત્ની. પેલો દરવાજો ખોલીને અંદર ગયો, ફરીથી ગયો તો ત્યાં ઓછી ઉંમર વધારે ઉંમર વાળું કોઈ ઊભું નહોતું, ફરીથી બે દરવાજા હતા. એને દરવાજો ખોલ્યો, અંદર ગયો, ત્યાં પણ કોઈ ઊભું નહોતું, ત્યાં લખ્યું હતું સુંદર પત્ની અને સાધારણ દેખાવ વાળી પત્ની. પેલો પહેલો દરવાજો ખોલીને સુંદર પત્ની લખ્યું હતું ત્યાં અંદર ગયો, બધા નેચરલી એજ કરે, એ અંદર ગયો, અંદર ગયો તો ત્યાં કોઈ સુંદર નહોતું, ત્યાં લખ્યું હતું કે રસોઈ બનાવવા વાળી પત્ની અને રસોઈ ન આવડતી પત્ની. એટલે પહેલા દરવાજાની અંદર પાછો ગયો, ત્યાં ફરીથી પાછા બે દરવાજા હતા, ત્યાં લખ્યું હતું દહેજ લાવવા વાળી પત્ની, દહેજ ન લાવવા વાળી પત્ની. હવે લોકો શું કરે, દહેજ મળતો તો ત્યાં ગયો, ફરીથી દરવાજો ખોલ્યો, ત્યાં એ કોઈ ઊભું નહોતું, પણ ત્યાં લખ્યું હતું ગુટકા અને તમાકુનું વ્યસન ચલાવી લે એવી પત્ની, અને બીજા દરવાજા ઉપર લખ્યું ધીરે થોડું થોડું ચાલ્યો, પણ ત્યાં કઈ હતું નહીં, પણ ત્યાં એક અરીસો હતો. અરીસાની નીચે લખાણ લખ્યું હતું કે સર્વગુણ સંપન્ન પત્ની જોઈએ છે ને તમારે ગુટકા અને મસાલાનું વ્યસન કરવું છે, જરાક તમારું મોઢું અરીસાની અંદર જોઈ.